ભરૂચ કસક ગરનારું વાહન વ્યવહાર માટે ખુલ્લું રહેશે, જે અગાઉ એક માસ માટે બંધ રહેવાનું હતું. ભરૂચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા કસક નાળાને એક મહિના માટે બંધ રાખવાના જાહેરનામાને રદ કરવામાં આવ્યું છે. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થતાં હવે કસક ઘરનાળાથી રાબેતા મુજબ વાહનો અવરજવર કરી શકશે. ભરૂચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નાના મોટા વાહન ચાલકો કસક ઘરનાળાનો ઉપયોગ કરતા હોય છે. નર્મદા મૈયા બ્રિજની કામગીરીના કારણે કસક ઘરનાળાને સોમવારથી એક મહિના માટે બંધ કરવાના નિર્ણય વહીવટીતંત્ર તરફથી લેવાયો હતો. કસક ઘરનાળો એક મહિના માટે બંધ રહેવાના નિર્ણય બાદ શહેરીજનો વિમાશ્રમમાં મુકાઈ ગયા હતા. કસક ઘરનાળો બંધ રહે તો ભૃગુ ઋષિ બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધી જાય અને ટ્રાફિકની સમસ્યા વિકટ બનવાની દહેશત સેવાઈ રહી હતી. માર્ગ અને મકાનને વિભાગે કલેક્ટર કચેરીમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર હોવાથી હાલ કસક ઘરનાળો બંધ નહીં રાખવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને આધારે કલેક્ટરે જાહેરનામું રદ કરી દીધું છે. આ બાબતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ રજૂઆત કરી હતી. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ.